નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારા યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે પાન કાર્ડ એ ખૂબ જ અગત્યનું દસ્તાવેજ છે. તો મિત્રો, હજી સુધી જો તમે પાન કાર્ડ નથી કઢાવ્યું તો હવે તમે ઘર બેઠા ફક્ત 10 મિનિટમાં જ પાન કાર્ડ કઢાવી શકો છો. મિત્રો, પાન કાર્ડ કઢાવવા માટે કોઈ એજન્ટ કે કોઈ ફીસ દેવાની જરૂર નથી. મફતમાં તમે ઘર બેઠા ઓનલાઈન 10 મિનિટમાં જ તમારું પાન કાર્ડ મેળવી શકશો. શું છે પ્રોસેસ અને કેવી રીતે મેળવશું તેની જાણકારી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, પાન કાર્ડની અરજી હવે ઓનલાઈન પણ કરી શકો છો અને મિનિટોમાં તમારું પાન કાર્ડ મેળવી શકો છો. આના કારણે તેને ઈ પાન પણ કહેવામાં આવે છે, જેને એપ્લાય કર્યા બાદ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. મિત્રો, હવે પાન કાર્ડની જે સંપૂર્ણ પ્રોસેસ છે તે ઓનલાઈન થઈ ચૂકી છે, એટલા માટે આને ઈ પાન પણ કહેવામાં આવે છે અને તમે ઈ પાનને ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઈ પાન મેળવવા માટે આધાર નંબરની જરૂર પડશે, જે આપ્યા બાદ ઓટીપી જનરેટ થશે અને ત્યારબાદ તમે તમારું ઈ પાન ડાઉનલોડ કરી શકશો. મિત્રો, એક કન્ડિશન છે કે ઈ પાન મેળવવા માટે તમારા આધાર નંબરની જરૂર પડશે અને એ આધાર નંબર સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ. કારણ કે તમારા આધાર નંબર જ્યારે તમે એન્ટર કરશો એટલે તમારા એ નંબર ઉપર, મોબાઈલ નંબર જે લિંક છે તેની ઉપર ઓટીપી આવશે. એટલે જો તમારી પાસે આધાર નંબર હોય અને એની સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોય તો તમે સરળતાથી તમારું પાન કાર્ડ મેળવી શકશો. આ સેવા એવા લોકો માટે છે જેને અત્યાર સુધી પોતાનું પાન કાર્ડ બનાવ્યું નથી. મિત્રો, જે લોકોએ હજી સુધી પોતાનું પાન કાર્ડ બનાવ્યું નથી તેવા લોકો માટે આ સેવા છે, એટલે તે પોતાના આધાર કાર્ડ મારફતે પાન કાર્ડ બનાવી શકશે. ત્યારબાદ મિત્રો, જોઈએ કે ઈ પાનને તમે ડાઉનલોડ કરી અને તમારા ડિજિટલ લોકરમાં પણ રાખી શકો છો, તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો. તેમજ જો તમારે તેની ફિઝિકલ કોપી જોઈતી હોય તો તેની પ્રિન્ટ પણ કઢાવી અને લેમિનેશન કરાવીને તમારી પાસે રાખી શકો છો. મિત્રો, ઈ પાન પણ પાન કાર્ડ જેટલું જ મહત્વ ધરાવે છે. માત્ર 10 મિનિટમાં તમે તમારું ઈ કાર્ડ ઓનલાઈન મેળવી શકો છો. તો મિત્રો, ઓનલાઈન પાન કાર્ડ એપ્લાય કરવા માટેની મિત્રો તમે અહીં લિંક જોઈ શકો છો. તો એના માટે આપણે www.incometaxindiaefilling.gov.in એને તમારા જે બ્રાઉઝર છે એમાં સર્ચ કરવાનું રહેશે અને ત્યારબાદ એનું જે ઓફિશિયલ વેબ પેજ છે તે ઓપન થઈ જશે. તો મિત્રો, આપણે એની પ્રોસેસ જોશું. તો મિત્રો, તમે જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ જે વેબસાઇટ છે તેને ઓપન કરશો એટલે આવા પ્રકારનું જે પેજ ઓપન થઈ જશે. મિત્રો, આ પેજની અંદર તમે ડાબી બાજુ જોઈ શકો છો બીજા નંબરનું ઓપ્શન આપેલું છે, ઇન્સ્ટન્ટ પાન થ્રુ આધાર. તો મિત્રો, જે પાન કાર્ડ છે તમે આધાર કાર્ડ દ્વારા મેળવવા માટેનું ઓપ્શન છે, તો આપણે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એની ઉપર ક્લિક કરશો એટલે પેજ ઓપન થઈ જશે. મિત્રો, આ પેજની અંદર તમે જોઈ શકો છો કે ઉપર આપણે 4 અલગ અલગ જે ફોટોગ્રાફ્સ આપેલા છે, નીચે આપણે 2 ઓપ્શન આપેલા છે, ગેટ ન્યૂ પાન તેમજ ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન. તો મિત્રો, આપણે પહેલાં જે ઉપર જે ફોટોગ્રાફ્સ આપેલા છે તેના વિશે જાણી લઈએ. મિત્રો, ઇઝી એન્ડ પેપરલેસ પ્રોસેસ, આમાં કોઈ પ્રકારની પેપરની જરૂર નથી. આ પ્રોસેસમાં ગેટ પાન વિધિન 10 મિનિટ્સ, 10 મિનિટની અંદર જ તમે તમારું પાન કાર્ડ મેળવી શકશો. હોલ્ડ્સ સેમ વેલ્યુ એઝ ફિઝિકલ પાન કાર્ડ, એટલે કે જે ફિઝિકલ પાન કાર્ડ હોય છે આપણી પાસે તેના જેવી જ વેલ્યુ આ ઈ પાન ધરાવે છે. અને મિત્રો, જરૂરિયાત ફક્ત એટલી જ છે કે તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો, જો તમે તમારું પાન કાર્ડ મેળવવા ઈચ્છો છો તો જે અહીં ઓપ્શન આપેલું છે ગેટ ન્યૂ પાન, એની પર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એની ઉપર ક્લિક કરશો એટલે કે પેજ ઓપન થઈ જશે. મિત્રો, આ પેજની અંદર તમે જોઈ શકો છો શરૂઆતની અંદર જ આપેલું છે કે એન્ટર યોર આધાર નંબર. મિત્રો, અહીં આપણે આધાર નંબર નાખવાના છે, જે તમારી પાસે જે 12 આંકડાના આધાર નંબર છે તે. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ આપેલો છે તે આપણે અહીં એન્ટર કરાવવાનો છે કેપ્ચા કોડ. અને નીચે આપેલું છે કન્ફર્મ, આઈ કન્ફર્મ ધેટ, તો અહીં આપણે ટિક માર્ક કરવાનું છે. અને મિત્રો, નીચે જે કન્ડિશન આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. પહેલી કન્ડિશન છે આઈ હેવ નેવર બીન અલોટેડ અ પરમેનન્ટ એકાઉન્ટ નંબર, એટલે કે અત્યાર સુધી મને કોઈ પરમેનન્ટ એકાઉન્ટ નંબર અલોટ થયો નથી, એટલે કે મેં મારું પાન કાર્ડ કઢાવ્યું નથી. ત્યારબાદ છે કે માય મોબાઈલ નંબર ઇઝ લિંક્ડ વિથ આધાર કાર્ડ, મારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલો છે. ત્યારબાદ માય કમ્પ્લીટ ડેટ ઓફ બર્થ, એટલે DD MM અને YY છે, એટલે કે મિત્રો આધાર કાર્ડની અંદર તમારી પૂર્ણ જન્મ તારીખ હોવી જોઈએ, દિવસ મહિનો અને જે યર છે જન્મ તેની સાથેની. અને ત્યારબાદ છે આઈ એમ નોટ માઇનર, એટલે કે હું માઇનર નથી, મારી ઉંમર 18 વર્ષથી ઉપર છે, એ આપણે અહીં ટિક કરી અને આઈ કન્ફર્મ ધેટ કરવાનું છે. જો મેં આટલી વસ્તુ તમે સેટિસ્ફાય કરતા હોય તો
તો મિત્રો તમે અહીં પણ મેળવી શકશો. ત્યારબાદ મિત્રો અહીં આપેલું ઓપ્શન છે કે જનરેટ આધાર ઓટીપી. મિત્રો આપણે જે જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરશું એટલે તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે લિંક કરેલો છે આધાર કાર્ડ સાથે એની ઉપર ઓટીપી આવશે. એટલે મિત્રો જે પેજ ઓપન થશે એની અંદર તમારે એ ઓટીપી નંબર એન્ટર કરાવવાનો રહેશે અને ત્યારબાદ એને સબમિટ કરાવશો એટલે કે મેસેજ આવી જશે વિન્ડોમાં કે યોર રિક્વેસ્ટ ઇઝ એક્સેપ્ટેડ અને યોર ઈ પાન ઇઝ અંડર પ્રોસેસ. એટલે કે તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ચૂકી છે અને ઈ પાન તમારું અંડર પ્રોસેસ છે અને એની બનવાની પ્રક્રિયા ચાલુ છે. મિત્રો આમાં બીજી કોઈ ડિટેલ આપવાની નથી કારણ કે તમે તમારો આધાર નંબર આપો છો એટલે આધાર નંબરની જે પણ માહિતી છે તેના આધારે જ તમારું પાન કાર્ડ તૈયાર થઈ જશે. હવે મિત્રો થોડા સમય બાદ તમે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે થોડી મિનિટો બાદ, તો એના માટે ફરી પાછું આપણે જે મેઇન પેજ છે વેબસાઇટનું ત્યાં જવાનું રહેશે. અને અહીં મિત્રો ફરીથી આપણે ઇન્સ્ટન્ટ પાન થ્રુ આધાર જે આપેલું છે ઓપ્શન તેની ઉપર આપણે ક્લિક કરવા, તો મિત્રો જે હોમ પેજ ઉપર આવી અને ફરી પાછું આપણે જે બીજા નંબરનો ઓપ્શન છે ઇન્સ્ટન્ટ પાન થ્રુ આધાર એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ મિત્રો ફરીથી પેજ ઓપન થઈ જશે, પરંતુ મિત્રો આ વખતે આપણે જે બીજું ઓપ્શન છે ચેક સ્ટેટસ ડાઉનલોડ પાન એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે કારણ કે આપણે આપણું જે ઈ પાન છે તેને ડાઉનલોડ કરવું છે. તો મિત્રો ડાઉનલોડ કરવા માટે અહીં તમે ઓપ્શન જોઈ શકો છો, આધાર નંબર નાખવાના છે. આધાર નંબર નાખ્યા બાદ તમારે એન્ટર કેપ્ચા જે ઉપર આપેલા છે તે કેપ્ચા કોડ એન્ટર કરવાના છે અને ત્યારબાદ તમારે એને સબમિટ કરાવી દેવાનું છે. મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે થોડી જ વારમાં જે ઈ પાન છે તમારું એની જે પીડીએફ કોપી છે તે ડાઉનલોડ થઈ જશે. મિત્રો આ પીડીએફ કોપીને તમે તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો, તમારા ડિજિટલ લોકર અંદર પણ સેવ કરી શકો છો અને જો મિત્રો તમે ઈચ્છો તો એની કલર પ્રિન્ટ કાઢી અને લેમિનેશન કરાવી અને તમારી પાસે પણ રાખી શકો છો. આ મિત્રો ઈ પાન જેવું ફિઝિકલ પાન કાર્ડ છે તેના જેવું જ અને તેટલી જ મહત્વ ધરાવતું કાર્ડ છે. તો મિત્રો આવી રીતે સરળતાથી થોડી જ મિનિટોમાં તમારી પાસે જો પાન કાર્ડ નથી તો તમે ઘર બેઠા ઓનલાઈન પાન કાર્ડ મેળવી શકો છો. કોઈ એજન્ટને રાખવાની જરૂર નથી કે કોઈ પ્રકારની ફીઝ આપવાની જરૂર નથી. તો મિત્રો ખૂબ જ અગત્યની માહિતી છે, તમારી આસપાસ રહેતા લોકોને જરૂરથી અમારો આ વિડીયો શેર કરજો જેથી કરીને તે લોકો પણ આ પ્રોસેસ વિશે જાણી શકે. આભાર, ધન્યવાદ મિત્રો.